થઈ ગયો છે. પહેલા લોકો પાડોશીના ભરોસે બધું છોડીને જતા રહેતા હતા, હવે એવું રહ્યું ન હોય તેવી ઘટના માધ્યમોમાં ચમકવા લાગી છે. ગીર સોમનાથના વેરાવળની આ ઘટના છે. અહીં એક પાડોશીએ એવો વિશ્વાસઘાત કર્યો કે એક પરિવારની જિંદગી નર્ક બની ગઈ. વિશ્વાસઘાતી પાડોશી, સગીરાને કરી ટાર્ગેટ. આ ઘટના વેરાવળની છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ શખ્સ વિલન છે. સ્થાનિક લોકો આ શખ્સને ધિક્કારી રહ્યા છે. નામ નરેશ ઉર્ફે ભક્કો ખીમજી રાઠોડ, ઉંમર 27 વર્ષ, રહેવાસી વેરાવળ. જી હા, આ ભક્કાએ એક 16 વર્ષની સગીરાની જિંદગી બગાડી છે. આ શખ્સ વેરાવળના માફતિયા વિસ્તારમાં રહે છે. વેરાવળ સિટી પોલીસમાં સગીરાએ આ નરેશ ઉર્ફે ભક્કા વિરુદ્ધ દુષ્કર્મ આચરવાની ફરિયાદ નોંધાવી છે. 3 રાત સતત બળાત્કાર, એકલતાનો લીધો લાભ. સગીરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ 16 વર્ષની આ સગીરા મફતિયાપરા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહે છે. પીડિતાના મામા રાત્રે નોકરી કરવા જાય છે. રાત્રે પાડોશમાં રહેતા આ ભક્કાએ આ વાતનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસી છરી બતાવી સગીરા પર બળાત્કાર ગુજાર્યો. એટલું જ નહીં, પીડિતા સગીરા સાથે પોતાના મોબાઈલમાં ફોટો પાડ્યા અને ધમકી આપી કે જો કોઈને કહેશે તો તારા આ ફોટા વાયરલ કરી દઈશ. આરોપી નરેશ ઉર્ફે ભક્કો 3-3 રાત સુધી સગીરાની એકલતાનો લાભ લઈ બળાત્કાર આચરતો રહ્યો. જે ભોગ બનનાર છે અને જે આરોપી છે નરેશ ખીમજી, એ કડિયા કામ કરે છે અને આજુબાજુ બંને રહે છે, જેથી આને વારંવાર આને ઘરમાં જઈ અને શરીર સુખ આને માણેલું છે અને એના મામા સાથે ભોગ બનનાર રહે છે, તો એના મામાએ પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે. કેવી રીતે ભક્કો ઝડપાયો? ભક્કો સતત 2 દિવસથી સગીરાની સાથે દુષ્કર્મ કરતો હતો. 3જા દિવસે બળાત્કાર ગુજારી ત્યાં જ સૂઈ ગયો અને વહેલી સવારે સગીરાના મામા આવતા નરેશ ઉર્ફે ભક્કાને ભાગતો જોઈ આખો મામલો સામે આવ્યો અને આખરે વેરાવળ સિટી પોલીસમાં ફરિયાદ થતા પોલીસે નરેશ ઉર્ફે ભક્કાની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે. ચહેરા પર રૂમાલ બાંધીને ઉભેલા આ ભક્કાએ કોઈનો ભવ બગાડી નાખ્યો છે. સતત 3 દિવસથી બળાત્કારને કારણે સગીરા ડરી ગઈ છે અને તેનો પૂરો પરિવાર ભાંગી પડ્યો છે. પોલીસે આરોપી સામે બળાત્કાર એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપીને પકડી લેવામાં આવ્યો છે અને દિનના રિમાન્ડ મેળવી અને આગળની તપાસ ચાલુ રાખવામાં આવી છે. કહાનીમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે, પરંતુ પાડોશીએ જ વિશ્વાસઘાત કર્યો તે બહુ મોટી વાત છે. છેલ્લા ઘણા સમયથી પાડોશીએ એવી ઘટનાને અંજામ આપ્યો છે કે પાડોશીના સંબંધ આજકાલ સૌથી વધુ બદનામ થઈ રહ્યા છે. ક્રિમિનલ માટે રોહિત બારડ, VTV ન્યૂઝ, વેરાવળ.